કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 2 સિંહ ભૂખવે બકરો ભાગે એ પાઠનું નામ છે. એમાં આપણે આગલા વિડિયોમાં કાવ્ય શીખી ગયા, સુંદરવનમાં વસતા વર્ણાય કાવ્ય જોઈ ગયા. હવે આપણે પાઠ 2 માં સાચો બેટો ખોટો બેટો એક સરસ મજાની વાર્તા છે જે આપણે સમજવાની છે કે સાચો છોકરો કોણ અને ખોટો છોકરો કોણ એ આ કાવ્ય પાઠમાં શીખવાનું છે. એક સિંહને બચ્ચું જન્મ્યું. સિંહ બચ્ચા માટે જાત જાતના ખોરાક લાવી આપતો. સિંહણ બચ્ચાને જીવની જેમ ઝડપતી. એક સિંહ હતી, સિંહણને એક બચ્ચું આવ્યું હતું. સિંહ છે એ બચ્ચા માટે જાત જાતના ખોરાક, એટલે સિંહનો ખોરાક તો શિકાર કરવાનો જ હોય, એ તો અલગ 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 પ્રાણીઓનો શિકાર કરે, કેમ કે એ તો માંસાહારી પ્રાણી ને, એટલે અલગ અલગ ખોરાક તો અલગ અલગ પ્રાણીઓનો શિકાર કરી અને સિંહણને આપતી. સિંહણ છે એ ઘરે રહેતી અને એના પોતાના બચ્ચાને છે એ જીવની જેમ, એટલે પોતાના જીવ કરતા પણ વધારે વાલું, જીવની જેમ જાળવતી સાચવતી. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો, શિકારની શોધમાં હતો, પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરમાં પડ્યું. સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી, મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલ્યું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલ્યું હોય, હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચાની સાથે રમશે અને મોટું થશે. એક દિવસ છે કે સિંહ છે પોતે શિકાર કરવા માટે જંગલમાં ગયો, બધીમાં ફર્યો, પણ એને એ દિવસ કોઈ શિકાર મળ્યો નહીં અને હતાશ હતાશ એટલે નિરાશ થયો અને બેસી ગયો. નિરાશ થયો અને બેસી ગયો. એવામાં એક બકરીનું બચ્ચું હતું, એ કૂદતું કૂદતું આમ તેમ ફરતું હતું, એ એની નજરમાં આવ્યું, પણ બીજો કોઈ શિકાર એની નજરમાં આવ્યો નહીં. એટલે શિકાર એટલે સિંહ છે એ બકરીનું બચ્ચું પકડી તો લીધું, પણ એ બચ્ચાને પકડી અને એનો એને મારતા એનો જીવ ચાલ્યો નહીં. અને એને શું વિચાર આવ્યો કે આના કરતા આ બકરીના બચ્ચાને હું મારી સાથે સિંહણ પાસે લઈ જાઉં તો મારા બચ્ચા સાથે મોટું થશે અને મારા બચ્ચાની સાથે રમશે. સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો. સિંહણ લવારું જોઈને નવાઈ પામ્યો. તેને સિંહને પૂછ્યું, આ બકરીનું બચ્ચું જીવતું બચ્ચું કેમ લાવ્યા, શું તે આપણો શિકાર નથી? એટલે સિંહણ સિંહ છે બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને આવી, એટલે સિંહણ છે લવારું, લવારું એટલે બકરીના બચ્ચાને લવારું કહેવાય ને, લવારાને જોઈને નવાઈ પામ્યો એટલે આશ્ચર્ય થયો, કેમ કે સિંહ છે એ તો રોજ બધાય શિકાર એટલે પ્રાણીઓને મારી અને મરેલું પ્રાણી જ લઈને આવે ખોરાક માટે, પણ આજે આ બકરીનું બચ્ચું જીવતું લઈને આવ્યો એટલે એને નવાઈ લાગી. જીવતું બચ્ચું જોઈ અને એને નવાઈ લાગી કે શું તો આપણો શિકાર નથી, એમ કે આ આપણો શિકાર નથી, એમ કે આને તમે શિકાર કરી અને નથી લઈ આવ્યા. સિંહે કહ્યું, મને કુદરતી રીતે એને ઉપર હેતુ પહોંચ્યું એટલે હું એને મારી શક્યો નહીં. સિંહણે કીધું કે આને તમે શિકાર એટલે મારીને ન લઈ આવ્યા, એમ કે કેમ જીવતું બચ્ચું લઈ આવ્યા. એટલે સિંહ શું કહે છે કે મને કુદરતી એટલે મને કેમ ન, એમ કે એની રીતે મને એકદમ પ્રેમ ઉપજ્યો એના ઉપર, કે મેં એને મારી શક્યો નહીં, મને એને મારતા જીવ ચાલ્યો નહીં. સિંહણ બોલી, તો હું પણ તેને નહીં મારું, તો કે તમે ના મારી તો હું પણ એને મારીશ નહીં, ભલે તે આપણે ત્યાં રહે, તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે, એ પણ નાનકડું એવું બચ્ચું છે એટલે પણ આપણા બચ્ચાની સાથે મોટું થશે. બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછેરવા લાગ્યા, બકરીનું બચ્ચું છે એ સિંહના બચ્ચાની સાથે ઉછરી અને મોટું થવા લાગ્યું. બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ, સાથે રમે અને આનંદ કરે. તેમને રમતા જોઈને સિંહ અને સિંહણ પણ ખુશ થાય, બકરીનું બચ્ચું પણ બંનેની હૂફ મળતા ખુશખુશાલ હતું. બકરીનું બચ્ચું છે એને પણ સિંહ સિંહણ છે એના પ્રત્યે કોઈ નફરત કરતા કે ખોટો પ્રત્યે નતું રાખતા, પણ એને પોતાના બાળકની જેમ જ રાખતા હતા, એટલે બંને બચ્ચાને સાથે દૂધ પીવડાવે, બંને બચ્ચા સાથે રમે, સાથે આનંદ કરે અને આ બધાને પણ, ને બકરીનું બચ્ચું હતું એને પણ સિંહ સિંહણની ભૂખ મળતી એટલે એ પણ ખુશખુશાલ હતું. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો, સમય છે એ પાણીની જેમ પસાર થવા લાગ્યો. બકરીનું બચ્ચું તો સિંહને ધાવીને ખૂબ હુષ્ટ પુષ્ટ થઈ ગયું, હવે તે કદાવર બકરો બની ગયું હતું. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગવાનું, કેમ કે બકરી તો મોટી હોય ને, સિંહના બચ્ચા કરતા બકરીનું બચ્ચું જલ્દી મોટું થાય અને સિંહના નાનકડા બચ્ચા કરતા તો એ મોટું એટલે એ તો ઘણું
એ પણ દૂધ પીને ઘણું બધું હુષ્ટ પુષ્ટ થઈ ગયું. એની પાસે સિંહ નું બચ્ચું છે એ પણ નાનું લાગતું અને બકરી નું બચ્ચું છે એ મોટું થઈ ગયું. સિંહ પોતે ઉછેલા બકરા ને મોટીઓ કહી દી હતી અને પોતાને બચ્ચાને નાનીઓ. પોષિખણ છે એને બંને ના નામ પડ્યા હતા, કેમ કે ઓલું હુષ્ટ પુષ્ટ મોટું થઈ ગયું હતું ને એટલે એને એ મોટીઓ કહી દીધી અને પોતાનું બચ્ચું થોડું નાનું હતું એટલે શું કહી દીધું નાનીઓ. હવે આગળ શું થશે તો કે આ વખતે નાનીઓ અને મોટીઓ રમતા રમત રમતા એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા. બંને રમતા રમતા એવી જગ્યાએ પહોંચી ગયા કે ત્યાં ઘણા બધા હાથીઓ હતા. હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જુગુની બન્યું અને ભૂલકતું હાથી સામે જોવા લાગ્યું. એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે બાદ ભીડવા ક્યાં જાય છે? તૈયાર થયો, આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષને ઉખાડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું શું કાજું? માટે ઓ નાનીયા પાછો ફર. એટલે સિંહનું બચ્ચું તો સિંહ તો પહેલેથી એકદમ કૃતજ્ઞ પ્રાણી, એટલે એનું બચ્ચું હોય તો એનામાં પોતાના પોતાની શ્રેણીના લક્ષણો તો આવે જ ને, જે પોતે જે જ્ઞાતિના હોય એવા લક્ષણો તો એનામાં આવે ને. પોતે એકદમ કૃતજ્ઞ જ્ઞાતિનું છે, હિંસક પ્રાણી છે સિંહ, એટલે એને તો હાથીની સામે એકદમ ભૂલક્યો, એટલે હાથી સામે એ બાંધવા માટે આગળ થયું. ત્યારે બકરીનું બચ્ચું તો બકરી છે, બકરીનું બચ્ચું કઈ હિંસક ના હોય, એટલે એને કીધું કે તું ઈ કે આવા મોટા બળિયા એટલે આવા બધા હિંમત વાળા સાથે ક્યાં બાદ ભીડવા, એટલે એની સામનો કરવા કેમ તું જાય છે? તો એનું તો એવું બજું છે એટલે એટલું જુદાવર પ્રાણી છે કે આખા આખા વૃક્ષો ઉખેડી અને તોડી નાખે છે, તું એની પાસે ક્યાં જાય છે? સિંહનું બચ્ચું બકરાનો મોટો ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે તેની આજ્ઞાનો અનાદર કર્યો નહીં, તરત જ પાછું ફર્યું. પછી તેણે બંને ઘરે આવ્યા. સિંહનું બચ્ચું છે એ નાનું હતો ને, પણ એ બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માનતો, મોટીઓ કહેતી ને એની મમ્મી, એટલે એ મોટા ભાઈ તરીકે એને માનતો, એટલે મોટા ભાઈની આજ્ઞાનો અનાદર કરતું નહીં, એટલે એ સામે ગયું નહીં, પણ પોતે બંને પાછા ઘરે આવી ગયા. સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ત્યારથી હું તમારી રાહ જોતી હતી. કે અત્યાર સુધી તમે ક્યાં હતા? હું ત્યારથી તમારી રાહ જોતી હતી. મોટીઓ બોલ્યો, માં રમતા રમતા અમે જરા ભૂલ નીકળી ગયા હતા. એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી, નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. એ કે છે મને સારી બુદ્ધિ સૂજી એટલે મેં આ નાનીયાને હાથી સાથે જવા ન દીધો, નહીતર આજે તો ભૂક્કો બોલી જ રહેતી, આજે હું તો પૂરું થઈ જવાનું હતું હાથી સાથે જગતો, એટલે એમ કે છે કે નહીતર તો આજે મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો. આ સાંભળીને સિંહણ ચોંકી ગઈ. તેણે બકરાને પૂછ્યું, બેટા કઈ ચોખવટથી વાત તો કર, ક્યાં ફસાઈ ગયા હતા? એટલે સિંહણને નવાઈ લાગી કે વળી, કેમ કે સિંહ તો એવું પ્રાણી ને કે તો કોઈની પણ સાથે લડી શકે, ના કેમ આવું કહે છે? એટલે નવાઈ લાગે, એટલે એને બકરાને પૂછ્યું કે તું ચોખવટથી વાત કર, ક્યાં ફસાઈ ગયા હતા તમે? બકરાએ કહ્યું, માં એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો, તે હાથીને મારવા માટે ઘૂસી ગયો, છતાં પણ મેં એને મોક્યો, તે મારી વાત માની ગયો, નહીં તો હાથીઓ તેને મારી નાખ્યો. મેં સારું કર્યું ને? એમ કે છે હાથીઓના ટોળાને જોઈને મારો નાનો ભાઈ છે એ તો ઉશ્કેરાઈ ગયો હતો, એ લડવા માટે તૈયાર થઈ ગયો હતો, તો મેં એને ના રોક્યો હોત તો એ આજે હાથી સાથે લડવા ગયો હોત. તો એમ કે છે માને કે તો માં મેં એને રોક્યો એ સારું કર્યું ને? સિંહણે કહ્યું, બેટા તું બધી બાબતમાં હોશિયાર છે, પણ તારી અને અમારી જાત જુદી છે, હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. કે છે તું હોશિયાર છે કેમ કે તે રોક્યો એટલે તું હોશિયાર છે, પણ સિંહ તો એક હિંસક પ્રાણી એટલે એ તો ગમે એની સાથે લડી શકે, એટલે કે તારી વાત સાચી છે, કેમ કે ઓલું તો એની જ્ઞાતિ પ્રમાણે ના લડવા જોઈએ, એ તો પોતે શાંત શાંત પ્રાણી કહેવાય, એટલે એ કઈ આવા હિંસક પ્રાણીઓ સાથે લડવા ના જાય. એટલે કે છે કે તું હોશિયાર તો ઘણો છે, પણ હવે એ કે તારી અને અમારી જાત કેવી છે જુદી છે, એટલે હવે તું ડાહ્યો ન થા વધારે, પણ તું તારા બકરાના ટોળામાં ચાલ્યો જા. આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે આજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે, કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈને પૂરા કરના સર. એમ કે મારો નાની મારો છોકરો છે, એને અત્યારે તને મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા માની, પણ હવે એ મોટો થઈ ગયો, કેમ કે આજે એ હિંસક થવા ગયો, એ હાથીઓ સામે ભૂલો ગયો અને બાંધવા માટે તૈયાર થઈ ગયો, એટલે હવે એ મોટો થઈ ગયો છે. તો આજે તો એને એમ થયું એને કે આ મારો મોટો ભાઈ છે, હજી થોડું થોડુંક નાનો છે, એટલે એવું થયું કે આ તો મારો મોટો ભાઈ છે એટલે હું એનું માનીને પાછો જાઉં, પણ એ કે હવે એવો દિવસ આવશે કે જેમ જેમ મોટો થશે એમ તને પણ મૂકશે નહીં, પછી તને ખબર પડી જશે ને કે આ બકરાનું બચ્ચું છે ને હું તો હિંસક સિંહ છું, એટલે એક દિવસ એ કે તને
નું અસ્તું.